આ લીલી પરિક્રમા રૂટમાં પધારેલ ભારત સાધુ સમાજના સંતો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, આ મીડિયા બધા આજે બોરદેવી ગેટથી ભવનાથથી લઈ બોરદેવી તેમજ નળપાણીવાળા રૂટ ઉપર પરિક્રમા રૂટ ચેક કરેલ, જેમાં આગેવાનો દ્વારા, સાધુ સમાજ દ્વારા રસ્તાઓ બાબતે તેમજ શ્રદ્ધાળુ લોકો પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુ લોકોને રસ્તામાં કોઈ અગવડતા ઊભી ન થાય, ખોટી ભીડભાડ ઊભી ન થાય અને શાંતિથી પરિક્રમામાં લોકો શ્રદ્ધાથી પરિક્રમાનો લાભ લઈ શકે હેતુથી જે કંઈ સલાહ સૂચનો કરેલ છે એ સલાહ સૂચનોનું અમલ કરી અને વન વિભાગ દ્વારા શ્રદ્ધાળુઓ તેમજ લોકોને કોઈ પરિક્રમામાં અગવડતા ઊભી ન થાય એ માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે. તેમજ આ પરિક્રમામાં એક શ્રદ્ધાળુઓ જે પસાર થાય છે એમને ખાસ, અત્યારે પાણી તો બધે પરિક્રમામાં રૂટમાં ચાલુ જ છે, પાણીની અંદર નાવા ધોવામાં કોઈ ડિટર્જન્ટ પાવડર કે સાબુનો બને ત્યાં સુધી ઉપયોગ ન થાય અને પ્લાસ્ટિકો જ્યાં ત્યાં ફેંકવામાં ન આવે જેથી કોઈ વાઇલ્ડ લાઈફને નુકસાન ન થાય એ માટે બધા જ સાધુ સમાજ તેમજ અગ્રણીઓ દ્વારા પણ રજૂઆત થયેલી છે અને શાંતિથી પરિક્રમા પૂરી થાય એ માટે વન વિભાગ પૂરતો પ્રયત્ન કરશે અને લોકોની સગવડતા જળવાઈ રહે એની અમે પૂરતી ખાતરી આપીએ છીએ. વન વિભાગ દ્વારા આજુબાજુ જૂનાગઢ ડિવિઝનનો તમામ સ્ટાફ તો પરિક્રમામાં ઉપસ્થિત રહેશે જ, એ ઉપરાંત વધારાનો સ્ટાફ જે અન્ય ડિવિઝનો છે આજુબાજુ, સામાજિક વનીકરણ, ગીર સોમનાથ ડિવિઝન, રાજકોટ ડિવિઝનનો અમુક સ્ટાફ, બધા સ્ટાફને અહીંયા નિમણૂક આપવામાં આવે છે. માટેથી વન વિભાગ દ્વારા એક ટીમ બનાવી, અલગ અલગ ટીમો બનાવી છે અને સ્ટાફને, વન વિભાગના સ્ટાફને ટીમ બનાવી અને રૂટ આપેલા છે કે અલગ અલગ રૂટ ઉપર સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે અને જો કોઈ એવા પરિક્રમાર્થી દ્વારા કે આવા અવાર લોકો દ્વારા કંઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ કરવામાં આવશે તો એને કાયદા મુજબ દંડની જોગવાઈ થશે. રસ્તાઓ બાબતે આ ચોમાસા દરમિયાન રસ્તાઓનું મોટાભાગનું ધોવાણ થઈ ગયું હતું, હાલમાં માટી પૂરણ રસ્તાનું બધું થઈ ગયું છે અને થોડું જ આજુ જે આજની મુલાકાતમાં જણાવેલ કે ફિનિશિંગ ને કોઈ રસ્તાને કાંઠે મોટો પથ્થર પડેલો હોય તો એ આ છેલ્લા અમારા પરિક્રમા ચાલુ થાય એ પહેલાં પૂરું કરવાનું અમારું હેતુ રહેશે. હાલ તો આ કામ પૂરું કરેલ છે અને એ માટેની બધી અંદાજપત્રકો અને બધું મૂકેલું છે એટલે એ પૂરું થાય પછી એની માહિતી મળી. અંદાજિત તો હશે ને કંઈ? અંદાજિત 8-10 લાખ રૂપિયા જેવું રસ્તા રિપેરિંગનું દક્ષિણ રેન્જમાં થયેલું છે ખર્ચું.